ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધા? સો સવારના 7 વાગી ગયા છે, બધા ઉઠી ગયા છે. બધાને ઉઠ્યા તો અમુક ત્રણ જણા ઉઠી ગયા છે. નહીં, જીયા રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. અને અત્યારે અમે જઈએ છીએ મમ્મીની અપોઇન્ટમાં. જય સ્વામિનારાયણ. સો મમ્મીની અત્યારે અપોઇન્ટમેન્ટ છે વહેલી સવારની. તો અમે લોકો પડ્યા ત્યાં અને જીયાબેન સ્કૂલે જ્યાં લાડુ સી આપ્યા, બધા મૂંગી જ્યાં. ચાલો તો ફ્રેન્ડ્સ, જો બહારનું વેધર અત્યારે બરાબર ઠંડુ છે, જોરદાર ઠંડી છે. અને એક તો અપોઇન્ટમેન્ટ છે ને વહેલી આપી દીધી છે ડૉક્ટરે. મમ્મી હેડો મોડું થશે. રાઈટ ફ્રેન્ડ્સ, તો અમે હવે પહોંચ્યા છીએ. એ કલાક દૂર હતું, અહીંયા આવ્યા છીએ પણ ખબર નથી ક્યાંથી એન્ટ્રન્સ છે. તો જો શોધી રહ્યા છીએ, બહુ મોટી હોસ્પિટલ છે. આઈ ડોન્ટ નો, ફર્સ્ટ ટાઈમ આ બાજુ આવ્યા છીએ એટલે ખુશી આવી જાય. ચાલો તાર લેટ્સ ગો. પવન બહુ છે ને, ઠંડીએ બહુ છે, પવનની બહુ છે. ફાઇનલી મળી ગયું ને મમ્મી, અને બતાવી દીધું અંદરથી જ, નહીં તો બહાર ઠંડીમાં ઠરવું પડે. મમ્મી છે ને આવ્યું આપ્યું છે મશીન, ખબર નહીં હવે એપોઇન્ટમેન્ટ પેલું એ થયું એનું આપ્યું છે. ચેક ઇન થયા ને એનું ખબર નહીં સડા બેઠા છે બધા. નંબર આવે તારે ખરો. હવે મમ્મીના છે ને બ્રેસલેટ પહેરાવી દીધું. પહેરાવજો બતાવજો છે ને, મમ્મીના બ્રેસલેટ પહેરાવી દીધું છે. હવે બેલ્ટ આવી ગયો છે, આવા લઈ જશે અંદર. પેપર આવી દીધા છે. પેપર તો જો હાલ્યું હે, વંચાય નહીં, બધો વંચાય એવું હાલે નહીં. અરે સો ફ્રેન્ડ્સ, જો મને અહીંયા બેસાડી લઈ ગયા છે અંદર. એ મને નહીં લઈ જવા દે, અંદર નહીં જવા દેતા. એટલે હવે ભંબી ગયા છે અંદર, આવે એટલે પતી ગશે એપોઇન્ટમેન્ટ. પછી તે ઘર મેં પતી ગયું છે. હવે લેટ્સ સી કે કઈ પ્રોસીજર બીઝી કરાવે છે કે નહીં, તો પડીએ ઘરે. વેધર મમ્મી આમ તો હેડાય, આટલું ઠંડુ થાય પાણી ચાલુ. એ મમ્મી ચા લઈને આવ્યા હતા, સીટી સ્કેન હતું ને, એમ તો ખાવા પીવા નતું. તો ચા ને મમરા ચાલુ કર્યા છે. ચાલુ કર્યા છે, ભૂખ લાગી જઈ છે બરોબર 10 વાગ્યા છે. ઓવા ચા વગર તો પડ્યું ના પડો યા. એસ તો એ તો પહેલા જ હોવા ચાતો. એ હાલો ઘરે પાછા, વેધર સરસ છે, તે તડકો છે. તે તો પહોંચી ગયા ભાઈ ઘરે. પપ્પા એકલા આવ્યા છે નીચે. ચાલ લાડુ ઉઠ્યો છે, આપણે જોઈએ મારો લાડુ ઉઠ્યો કે નહીં. જી બેબી તો મોઢે ઉઠી એટલી. લાડુ ને તો એક જ ચોટી નહી વારી. છીયો તારી આવી વાવા ક્યાં ગઈ બેબી જેવી? બેબી ચાલુ થઈ ગયું છે, ઉઠ્યા છે, ધમાલ ચાલુ થઈ ગયું બેની. તારી સાયકલ લઈ લે, ચાલ લાડુ. કોના વાળ કાપવાના? મમ્મી બહુ ગુંચાઈ જાય તે, બહુ ગુંચો થઈ જાય બિચારી ને. પેલા કર્લી હેર છે ને એટલે ચા. લાડુ ને ચા પ્યા ની? નહીં પ્યા ની, દૂધ પ્યાનું. શું મમ ખાધું? ના ના, દાદી દાદી એ નો પાછી આય દાદી દાદી નો. તો જે પેલી જાવ છે
ચાલો દીદી જોઈ રમો, જાઓ દીદી જોઈ રમો. લાડુ બેન, મમ્મી શું કરો છો? ભાત મૂક્યો? અચ્છા બનાવી. ઓકે, અને દાળ ભાત મૂકે? જુવારનો લોટ પહેલા પાણી ગરમ કર્યું અને મેં મીઠું ન સહેજ ઘી નાખ્યું, લક્ષી ના આધાર ના જેમ આવ્યું ઉકળ્યું એટલે પછી લોટ નાખી દીધો. પપ્પા તમારે ડાયટ નહીં કરવાનું ને, બસ તમારે નહીં ખાવાનું, તમારે ઘઉંની રોટલી ખાવાની નહીં. પપ્પા તો હવે સાચી બધી થઈ જાય, કેવું થયું? ઓય સરસ થઈ વણી જશે તો ખીચું થાય જ ને વણું. ફ્રોઝન ભીંડાનું શાક ક્યાંથી કરો છો એ બતાવજો. તો આજે ફ્રોઝન ભીંડા જ શાક કરવાનું છે. ચલો જો તમને આજે બતાવીશ. જો બે જણા કેન્ડી ખાવા માટે કેવું કરે છે? કેન્ડી તે મમ્મી વિટામિન ની ગમી આલા છે. રોટલી બનાવવાની ચાલુ કરી દીધી છો? જોવાની નાની નાની હજુ થશે મમ્મી, તમારે કરવી હોય તો. હા, અને અહીંયા ચા પીવાઈ રહી છે. એક બાજુ ખાવાનું થઈ ગયું છે ને એક બાજુ ચા પીવાઈ રહી છે. આજે ફ્રોઝન કરેલા ભીંડા અમે હાલ જ બહાર કાઢ્યા છે. ફ્રોઝન માંથી લીલા મરચા કાપી લીધા છે અને તેલ મૂક્યું છે ગરમ કરવા માટે. ઓકે, સો કોઈએ મને ક્વેશ્ચન પૂછેલો કે તમે યુઝ ટુ ઘરમાં કુકર અને તવી કેટલા લીટરની વાપરો છો? તો યુઝ ટુ અમારા આયરી વધારે વપરાય છે અને આયરી કુકર નાનું છે એ વધારે વપરાય છે, જે 3 લિટરનું છે એ વધારે વપરાય છે. અને મમ્મી મસ્ત રોટલી બનાવી રહ્યા છે. મોટી નહીં થાય. ઓકે, જો તેલ ગરમ થઈ ગયું છે એ નોર્મલ આપણે શાક વઘારતા હોય એમ જ વઘાર દેવાનું. જો ફુલકા રોટલી બી મસ્ત થઈ ગઈ એક બાજુ. આછા લંબુ આ રીતે ડાળી પર નાખી દઉં છું, વધારે બહુ પડશે, ઠીક લાગે છે થોડુંક નાખી. બસ બસ થઈ ગયું છે ને? હો થઈ ગયું છે, બધું મને નહીં ભાવતું. તમે તઈના તો થઈ ગયા જ ને? બસ દાળ ભાત છે એટલો આમો મીઠું એડ કરીએ પછી ચડવા દેવા. અને ગેસ છે ને મીડિયમ કરી દેવાનો. ભરી ના આવે પછી બહુ હલાય હલાય નહીં કરાય. ઓકે, થોડી વાર લાગશે ઢાંકીને, થોડી વાર પછી પાછું ખોલીને એને પાછું ઓર્ડરમાં નાખીને હાલ. જો ગરમ થયા છે ચડે નહીં તો આમાં હું આપણે ખાલી હળદર એડ કરીને પછી ન ચડવા દેવાના, પછી મસાલો છેલ્લે ચડી જાય ને એટલે કરવાનું. હું તો કરું તો પાણી પાણી ઓમલેટ જેવું લાગે. શું ચડી જાય ને પછી ના થાય તો ચડો તો હતી તો ચીકણું રહેવાનું, તો બહુ હલાયલો ના કરાય. હા, ફ્રોઝન તમારે એવું થાય? હું કહું મને નહીં રહેતું છેલ્લે પછી એ જતી ચીકાશે. આજ
પછી તો મારે છેલ્લે જતી રહેશે, પણ અત્યારે આવું વગાડું તો થાય છે ચીકાસ થઈ જાય થોડી છે ને ચીકાસ, પણ આને બહુ હજુ હું હલાક હલાક કરું ને તો ચીકાસ વધારે પકડાય. આપો મમ્મી તને પહેરાવ, હેડો બે નહી પહેરાવ, લાવ બઉ શોખ છે. આખો દિવસ ઉભારો એમને એમ ઉભારો આખો દિવસ બે બે ભગત આયા બે મારા. આમ જો સેની મમ્મી સામું જો જોડે ઉભી રે, દીદી જોડે, દીદી જોડે ઉભી રે. આમ જો મમ્મી બસ આમ જો, એ બે આમ જો સીઓ કરો છામી ના, દીદી જોડે ઉભા રે. આનું આઈ ગયા છે ભાઈ તૈયાર થઈને, હજુ અહીંયા રસોઈ ઓલમોસ્ટ થવાઈ છે, દાળ ભાત શાક રોટલી, હજુ ચા પીવાઈ રહી છે, અને પેલા બેની તો ધમાલ ચાલુ ને ચાલુ જ છે. અમારા ભાઈને હજુ મેરેજ કરવાના બાકી છે હો ભાઈ, લાલો લાયો નહી મમ્મી. અરે હા કોઈ સરસ છોકરી હોય ઘર સંભાળી લેવી. હા નહી એટલે અમારે ભાભી આવી જાય ને, ગયો લાલા હજુ ચડી નહી ગયું, પણ થોડું થોડું ચડી ગયું છે, કાપી જોવાનું એટલે ખબર, હજુ નહીં ચડ્યું પણ થોડું ચડી ગયું છે એટલે આપણે મસાલા કરી દઈશું એટલે મસ્ત ભળી જાય અંદર. આ તો ખાવા નહીં છોકરોને, ના તીખું કરું છું, ધક્કાડું મળી ચૂકી નહીં. આવ્યા ધનિયા જીરા અને પછી કોથમીર નાખવાની, આમાં અને બહુ નહીં હલાવાય એટલે કંઈ તો હલાવીને પછી થોડી વાર ચડાવવા દો ને એટલે મસાલો બધો મિક્સ થઈ જાય. અને વોલમાર્ટમાં મળે છે ને ભોજન પિંડા, એ બી સરસ જ આવે છે. ઓકે જો ચીકાસ પકડીને
એ તો હમણાં ચડશે એટલે જતી રહેશે. અને ક્યાંથી દેવાનું? વઘાર થઈ ગયો છે ચક્કા છો. દાના વઘારમાં આપણા અચાર મસાલો નાખીએ ને તો મસ્ત ટેસ્ટ આવે અને એનો કલર મસ્ત પકડે. આ જો અમારા અહીંયા રસોઈ ચાલી રહી અને આ બેના તોફાન અહીંયા ચાલી રહ્યો. એમાં ના જવાય લાડુ ઢગલો કર્યા છે. લાકડા મમ્મી એમાં વાસણ ગોઠવી કાઢે. સિયો છું કાય તો જળ બોલામાં જજો. મામા બોલ રમો ઉપડો ચલો. એ બે આખો દાળ હારું તોફાન નાખો. ગગલ જમવાનું રેડી. ચલો જો ભગવાન થાર કાઢે છે મમ્મીએ. દાબા છાક હોતી દઈ એ છે છોટો. કેમ ગયો બીજું છોટીઓ? દવાખાને જઈને આવ્યા તો જલ્દી રંધાઈ છે. હા વહેલા વહેલા નહીં ભૂખ લાગી છે એટલે બેહીએ ને. ભૂખ લાગી છે બેબી ના બેહી જજો. હા જાતે બેહી જશે. જો ફ્રેન્ડ્સ જો હવે અત્યારે પાણીપુરીની પૂરીનો લોટ બંધાય છે. આ મમ્મી બાંધે છે. આ છે સેમોલીના લોટ. આનાથી દર વખત અમે પૂરી બનાવીએ છીએ પાણીપુરીની. સો આ એક બેગ લીધી છે ચાર લેબની છે. મીઠું નાખ્યું છે. આવો આવો આમાં મીઠું એડ કરી દીધું છે ઓલરેડી. અને તેલ નાખ્યું. તેલ થોડું જ નાખવાનું સજ્જ જ નહીં નાખતા. નાખ્યું ઓકે. દર વખત નહીં નાખતા ભાઈ. આજે નાખ્યું છે પાણી. અને કાઠો લોટ બાંધવાનો મમ્મી. ઓકે બહુ પાણી નીચી તો ત્યાં મમ્મીના લોટ. કલાક પલાડવા દેવાનો. ઓકે ઉઠ્યો આ લાડવો મારો હાડ ઉઠ્યો ને એવો ચાલુ થયો. હજુ તો શિવ બેબી તો લોલો કરે છે. લોલો કરે છે. આલા નો આઈ ઉગો કલો દાઉગી તે દાજુ કેમ નતી ઉંગી. ચલો માથામાં તેલ નાખીને ચોટ્યો વાળા તારા વાળ જો કેવા થાય છે. બારામ તેલ ઉટવા છે બબડો છે. જ્યાં તો કાલ બાઈ દોઈ હા તો બહુ ગુંચો થાય મમ્મી. હે ને ઓહો કઈ પેલા કરલી જે છે તે ગુંચો તો આનો મને વિચાર કાપી કાઢું. થોડા કાન્યા છે ને ન્યાન્યો તો રેવાના ન્યાન્યો પૂરી દાદી ને જ પૂરી બનાવવાની. પૂરી પૂરી દાદી અને પૂરી ભૂરી ભૂરી નહી ભૂરી
ભૂરી ભૂરી ભૂરી ભૂરી નો લોટ કરશે, ભૂરી ભૂરીઓ નહી લોટ લોટ ભૂરું ખાધું નહીં તે જો શું જોવું આ લોટ છે શું જોવાનું પુઈ સનો લોટ પુઈ પુઈ આ કોણ આવ્યું પુઈ દાદી દાદી પુઈ દાદી હા ગુડ ગુડ આ કોણ છે ગુલ્લા બનીશી પાણીપુરી કરવાની છે આ પુરીઓ ના ગુલ્લા એના ગુલ્લા કરો છો ચલો આપણે જોઈએ મમ્મા શું કરાવ શું કરીશી મમ્મા આ તો જો આ શું કરીશી બેડો ને એવું પુરીઓ બનાવવાનું રેડી થઈ છે આઈ મીન રેડી થાય સો લેટ્સ ગો આપણે જોઈએ શું થાય ચાલુ થઈ ગયું હેલો ચલો બધો પૂરી કરવા માટે નેપકિન લાવ તો ફટાફટ જલ્દી આજે પાછો કાપડ લે અલી જો આ ગુલ્લા કર્યા છે બાર ગરાજમાં બધા બેસી ગયા છે પૂરીઓ કરવા માટે માં લાડુ ને સિયાય પૂરી કર્યા છે નહીં અમે આઈડિયું મશીન વાપરીએ છીએ હા પૂરી કરવા માટે હા બેટા હજા ખાઈ લે તું યાર ખાઈને જા જો પૂરીઓ વણાઈ રહી છે મશીનમાં એક બાજુ તારે રહી છે મમ લેવું છે લો અમારા લાડુ બેન મમ ખાશે નહીં ખાવ કઈ ગરમ નહીં એડમ ના કરે આ પૂરી બેન પૂરીઓ તરે છે કેવી તરાય છે પૂરી બેન પૂરીઓ હા મસ્ત તરાય છે મહિનાબેન તમે શું કરો પૂરી દબાવો પૂરી છે ને દબાવવાની છે ગરમ છે હા આ પેલું રોટી મેકર છે પણ રોટી નહીં થતી અમારું તો આખું કરા છો એકલા પેલા એ તો આપણે પેલું ખુલ્લું રાખ્યું હતું ને આ લાડુ તો છોકા લાવવા છે દાદી ને શું છોકાય છે પુઈ કે પુઈ નહીં બેબી એ તું શું કરે છે હા જાફરાડી જો આ મશીનમાં છે ને આવી અધ કચરી ચડી જાય એટલે પછી નાખવાની આ ગરમ ગરમ છે હા એટલે જલ્દી ફટાફટ ફૂલી જાય અધ કચરી છે મમ્મી એકવાર સમજો ને સ્માઈલ પૂરીઓ તરસે બીજી મમ્મી પૂરીઓ બેઠી બેઠી ખાઈ છે ના ગુલ્લા કરશે ને સો ફાઇનલી પૂરી બનાવવાની પતી ગઈ છે છેલ્લી છેલ્લી અમારી પૂરીઓ ચાલી રહી છે જો તમને બતાવીએ થાક્યા આમાં છોકરોએ જેટલી ધમાલ કરી નાખી એટલા તો સો ફ્રેન્ડ્સ જો આ ચાર લીબની પૂરી અમે કરી છે આટલી થઈ છે નાઇસ બની છે બહુ મસ્ત બની છે ક્રિસ્પી અને તેલ બી નથી બહુ આમાં સી ફાઇનલી પપ્પા પૂરી બની જાય પૂરી બનાવી રહ્યા બની ગઈ પૂરી બનાવી રહ્યા
અઠવાડિયું ના, એટલી બધી નહીં બનાય, એક જ બેગ નહીં બનાય. જો પપ્પા જો નાનો યલો કેમ થાય મમ્મા? અમારી ચેનલને પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ. બાય બાય. રાઈટ મમ્મા?